નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્વનો છે કારણ કે આજે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે નોટિફિકેશન છે બરાબર એમાં અગત્યના રહેલા પોઈન્ટ વિશે માહિતી લઈશું જે ઓગસ્ટમાં 26 છવ્વીસ ઓગસ્ટના રોજ જે પોલીસ ભરતીના જે ફોર્મ છે બરાબર જે ઓપન થવા જઈ રહ્યા છે જે પીએસઆઈ અને લોકરક્ષક કેડરના છે તો જે નવા ઉમેદવારો છે બરાબર એમના માટે અગત્યનું આ નોટિફિકેશન નીવડી શકશે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જે નવા ઉમેદવારો છે બરાબર એ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેનાથી આપણને આની જે છે બરાબર સંપૂર્ણ માહિતી મળી રહે શિક્ષણની લાયકા શું છે ઉંમર શું છે બરાબર એક્ઝામના ટાઈપ કેટલા છે પછી તમારે ફિઝિકલ બરાબર શારીરિક જે કસોટી છે એ કેવી રીતે લેવાશે એમાં શું શું ક્રાઇટેરિયા છે એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો ચાલો જોઈએ આપણે તો અહીંયા તમને જોવા મળશે બરાબર ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ બરાબર માટે પીએસઆઈ કેડર અને તથા લોક રક્ષક કેડરની જગ્યાઓની સીધી ભરતી માટે જાહેરાત ક્રમક જી પી આરબી બરાબર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક વન અનન્ય સૂચનાઓ મુજબ છે એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની જે ભરતી છે બરાબર એનું નોટિફિકેશન વિશે આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો બરાબર કે શું કહેવા માગે છે તો એક ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ અને પીએસઆઈ કેડરની બિનહથેરી પોલીસ અને સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથેરી પોલીસ કોન્સ્ટેબલ અને હથેરી પોલીસ કોન્સ્ટેબલ હથેરી પોલીસ કોન્સ્ટેબલ એસ અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ તમામ સંવર્ગ સંબિત જગ્યાઓ ભરતી નિયમો અને પરીક્ષાના નિયમો પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણકર્તા અને ઈચ્છતા ઉમેદવારોને તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બરાબર જે આ આજે છે બરાબર ચોથા મહિનામાં જે પડેલી એનું નોટિફિકેશન છે બરાબર એ સેમ જ તમારે નોટિફિકેશન રહેશે પણ નવા ઉમેદવારો માટે એટલું છે કે આમાં એક વખત નોટિફિકેશન તમારે વ્યવસ્થિત ધ્યાનથી વાંચી લેવું બરાબર એના બાદ તમારે આ ફોર્મ ભરવું જેનાથી જે તૈયારી કરતા ઉમેદવારો છે બરાબર એમના માટે એક મહત્ત્વનો પોઈન્ટ નીવડી શકે એટલે કે આ જે છે એ છવ્વીસ ઓગસ્ટ બરાબર છવ્વીસ ઓગસ્ટથી તમારે જે છે એ પીએસઆઈ અને લોકરક્ષકના ફોર્મ ભરાશે તો તમારે જે ફોર્મ ભરવાની જે વેબસાઇટ હશે બરાબર અહીંયા ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર રહેશે તો આગળ આપણે જોઈએ તો અહીંયા નોંધ છે બરાબર તો શું કહેવા માગે છે કે ઓનલાઈન અરજી કરતી કરતી સમયે ઉમેદવારો પોતાની અટક પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ અથવા તો સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાયેલો હોય તે મુજબ દર્શાવવાનું રહેશે એટલે કે તમારી અટક પોતાનું નામ બરાબર કે પિતા પતિનું નામ છે એ ધોરણ બારની અથવા તો તમારે ગ્રેજ્યુએશન હોય બરાબર એની છેલ્લી જે માર્કશીટ છે એમાં જો તમારું નામ છે એમાં જે તમારું નામ છે બરાબર એ રીતે તમારે દર્શાવવાનું રહેશે તો આ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે બરાબર આગળ જોઈએ નંબર બી તો ઉમેદવારો જો ફક્ત પીએસઆઈ કેડર માટે અરજી કરવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે બરાબર એ જે ઉમેદવારો છે માત્ર ને માત્ર પીએસઆઈ બરાબર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડર માટે જો એ જે છે બરાબર પસંદ કરવાનું ઓપ્શન લેતા હોય બરાબર તો એમને ખાલી પીએસઆઈ કેડર કરવાનું છે નંબર બે ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હોય તેઓને ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે અને નંબર ત્રણમાં શું કહેવા માગે છે કે જો બંને માટે પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની અરજી કરવા માગતા હોય તો તેઓને ઓનલાઈન એપ્લિકેશનમાં બુથ પીએસઆઈ પ્લસ એલઆરડી પસંદ કરવાનું રહેશે જો તમે મિત્રો પીએસઆઈ અને એલઆરડીમાં ફોર્મ ભરવા માંગો છો બરાબર તો તમારે આ પીએસઆઈ પ્લસ એલ બરાબર એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે આગળ આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાનું રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરમાં ફોટા ની ઈમેજ પંદર કેબી બરાબર તમારી જે પોતાની ઈમેજ છે એ પંદર કેબી સ્પષ્ટ વંચાય તે રીતે સહી બરાબર જે પંદર કેબીની રહેશે જે વધે નહીં તે જેપીજી ફોર્મેટમાં તમારે જે છે એ અપલોડ કરવાનું રહેશે આગળ આપણે જોઈએ તો આ ભરતીમાં કુલ બરાબર બાર હજાર બોતેર બરાબર જગ્યા ભરવાની થતી જગ્યાની વિગતો નીચે મુજબ છે એટલે કે બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ છે એટલે કે બમ્પર ભરતી કહી શકાય મિત્રો તો હવે એની જે જગ્યાઓ છે બરાબર એની વિગત વિશે આપણે માહિતી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સંવર્ગ બરાબર બિન અનામત વર્ગ મહિલા પુરુષ આર્થિક રીતે નબળા વર્ગ મહિલા પુરુષ અનુસૂચિત જાતિ મહિલા પુરુષ અનુસૂચિત જનજાતિ મહિલા પુરુષ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પુરુષ અને મહિલા બરાબર અને કુલ આમાં અહીંયા મહિલા પુરુષ એટલે કે કુલ અહીંયા તમને જોવા મળશે આપણે જોઈએ બરાબર કે જે તમારી બિન હત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જે જગ્યા છે બરાબર એમાં બિન અનામત પુરુષો માટે એકસો ત્રીસ બિન અનામત મહિલાઓ માટે ચોસઠ આર્થિક રીતે નબળા વર્ગના પુરુષો માટે એકત્રીસ આર્થિક રીતે નબળા વર્ગના મહિલાઓ માટે સોળ અનુસૂચિત જાતિના પુરુષો માટે બાવીસ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અગિયાર અનુસૂચિત જાતિની જનજાતિ પુરુષો માટે અડતાલીસ અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ત્રેવીસ સામાજિક શિક્ષણિત પછાત વર્ગના ઉમેદવારો માટે એટલે કે પુરુષ ઉમેદવારો માટે પંચ્યાસી અને સામાજિક શિક્ષણિત પછાત વર્ગની મહિલાઓ માટે બેતાલીસ કુલ તમારે જે છે બરાબર પુરુષોની ત્રણસોને સોળ અને મહિલાઓની એકસોને છપ્પનની ભરતી અહીંયા છે તો પીએસઆઈની કેડર માટે આ જે ભરતી છે બરાબર જે અહીંયા તમને જોવા મળી રહી છે હવે આપણે વાત કરીએ સંવર્ગ બરોબર જે છે એના વિશે તો અહીંયા સંવર્ગ બરોબર બિન અનામત મહિલા પુરુષ આર્થિક રીતે નબળા વર્ગ મહિલા પુરુષ અનુસૂચિત જાતિ મહિલા પુરુષ અનુસૂચિત જનજાતિ મહિલા પુરુષ સામાજિક શક્સની પછાત વર્ગ મહિલા પુરુષ અને કુલ પુરુષ અને મહિલા તો આ આપણે વાત કરીએ બિનહતેરી પોલીસ કોન્સ્ટેબલની બરાબર એમાં બિન અનામતના જે પુરુષ છે એની જગ્યા છે અઢારસો પંચાવન બિન અનામત મહિલાની જગ્યા છે નવસો ને તેર આર્થિક રીતે નબળા વર્ગના પુરુષો માટે જગ્યા છે ચારસો ને એકસઠ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે છે બસો ને અનુસૂચિત જાતિને પુરુષો માટે છે ત્રણસો ને ચાર અનુસૂચિત જાતિની મહિલાઓ માટે છે એકસો ને પચાસ અનુસૂચિત જનજાતિના પુરુષો માટે છે છસો ને તેસઠ અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે છે ત્રણસોને સત્યાવીસ સામાજિક શિક્ષણિત પછાત વર્ગના પુરુષો માટે છે અગિયારસો ને સામાજિક શિક્ષણિત પછાત વર્ગની મહિલાઓ માટે છે પાંચસો એકસઠ કુલ જગ્યા વિશે જોઈએ તો જે બિનહતેરી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો માટે છે ચાર હજાર ચારસો બાવીસ અને મહિલાઓ માટે છે એકવીસો ઇઠ્યોતેર હવે આગળ વાત કરીએ તો હત્યારી પોલીસ કોન્સ્ટેબલમાં બરાબર જે બિન અનામત પુરુષો માટે નવસો નેવું બરાબર એના બાદ મહિલાઓ માટે ચારસો ઇઠ્યાસી બરાબર આર્થિક રીતે નબળા વર્ગના પુરુષો માટે બસો અઠ્ઠાવન મહિલાઓ માટે એકસોને સત્યાવીસ અનુસૂચિત જાતિની જાતિના પુરુષો માટે એકસો પિસ્તાલીસ મહિલાઓ માટે એકોતેર અનુસૂચિત જનજાતિના પુરુષો માટે ત્રણસોને બત્રીસ અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એકસો ને ચોસઠ સામાજિક શૈક્ષણિક પચાસ વર્ગ પુરુષો માટે આઠસો ને સિત્યાસી મહિલાઓ માટે બસો ને ચાલીસ એટલે કે કુલ જે છે એ પુરુષોને બાવીસો બાર ભરતી છે બરાબર અને મહિલાઓ માટે એક હજારને નેવું જગ્યા છે આ રીતે મિત્રો અલગ અલગ છે બરાબર જગ્યાએ જે અહીંયા તમને જોવા મળી રહી છે હવે હું કુલ આંકડો મિત્રો કહીશ બરાબર અને કેટેગરી વાઇઝ તમારે તમારી જે કેડર છે બરાબર એમાં એક વખત તમારે જોઈ લેવાનું છે કારણ કે જો હું વિડીયો બનાવીશ બરાબર ડીપલી તમને માહિતી આપીશ તો વિડીયો લાંબો થઈ જશે બરાબર એના કારણે તો આગળ જોઈએ આપણે જેલ સિપાહી બરાબર જે કુલ જગ્યા છે પુરુષો માટે એક હજારને તેર મહિલાઓ માટે પંચ્યાસી હથેરી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફમાં બરાબર કુલ જગ્યા છે એક હજાર અને મહિલાઓ માટે જીરો છે જે અહીંયા તમને જોવા મળી છે હવે કુલ કુલ જે છે બરોબર એની ચર્ચા કરીએ બરોબર તો એમાં જે છે આઠ હજાર નવસો ને તેસઠ પુરુષો અને પાત્રીસો નવ સ્ત્રીઓની ભરતી છે તો અહીંયા તમને જોવા મળશે આગળ આપણે વાત કરીએ તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે પીએસઆઈ કેડર માટે બરોબર પીએસઆઈની કેડર માટે શું શું શિક્ષણની લાયકાત જોવે એની વિશે માહિતી લઈએ તો પીએસઆઈની કેડરની જગ્યાઓ માટે નીચે મુજબની વયમર્યાદા અને શિક્ષણની લાયકાત રહેશે તો જોઈએ આપણે તો અહીંયા તમારે જે છે બરોબર પહેલાં જોવા મળશે જે છે જગ્યાનું નામ બરાબર વયમર્યાદા સામાન્ય અને શૈક્ષણિક લાયકાત તો જોઈએ આપણે તો અહીંયા બિન બિનહિરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું જગ્યાનું નામ છે બરાબર એમાં વયમર્યાદા છે લઘુત્તમ એકવીસ વર્ષ અને મહત્તમ તમારે પાંત્રીસ વર્ષ હોવા જોઈએ તારીખ જે આપી છે બરાબર જે હાલ જે આવશે બરાબર નોટિફિકેશન એમાં તારીખ ચેન્જ થઈ જશે શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરીએ તો ઉમેદવારો ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપીય યુનિવર્સિટી પૈકી કોઈપણમાં અથવા તો તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ કલમ ત્રણ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે થયેલી કોઈપણ શિક્ષણની લાયકાતમાં બરાબર એટલે કે તમારે સ્નાતક પદવી હોવી જોઈએ બરોબર અહીંયા સ્નાતક એટલે કે તમારું ગ્રેજ્યુએશન હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો સ્નાતકમાં મિત્રો જે છે બરાબર બી એ બી કોમ છે બરાબર એમાં બેચલર તમે ડિગ્રી ડિગ્રી કરેલી હોય તો તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકો છો હવે આપણે આગળ જોઈએ તો તમને જોવા મળશે આગળ બરાબર લોકરક્ષક કેડર વિશે તો અહીંયા લોકરક્ષક કેડરની માહિતી લઈએ આપણે તો જોઈશું લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે જગ્યાનું નામ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ આપણે તો અહીંયા જગ્યાનું નામ છે બરાબર બિન હથેરી પોલીસ કોન્સ્ટેબલ હથેરી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ અને હથેરી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ મર્યાદામાં વાત કરીએ આપણે તો મિત્રો જોશો આપણે લોકરક્ષક કેડર માટે તો લોકરક્ષક કેડરની જે ભરતી છે બરાબર તો અહીંયા લખેલું છે કે લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે નીચે મુજબ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે તો તેમાં આપણે ચર્ચા કરીએ તો અહીંયા જગ્યાનું નામ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તો બિન હતરી પોલીસ કોન્સ્ટેબલ એના બાદ હતરી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી અને હથેરી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપી માટે વયમર્યાદા રહેશે અઢાર વર્ષ થીમ મહત્તમ તમારે તેત્રીસ વર્ષ હોવી જોઈએ શિક્ષણની લાયકાતમાં તમારે જે છે એ બાર પાસ એટલે કે હાયર સેકન્ડરી અથવા તો ગુજરાત સરકાર માન્ય વહીવટી વિભાગ દ્વારા બરાબર જણાવ્યા મુજબ તમારે બાર પાસ સમકક્ષ પરીક્ષા હોવી જોઈએ પાસ કરેલી એટલે કે લોકરક્ષકની જે ચાર કેડર છે બરાબર એમાં તમારે બાર પાસ કરેલું હોવું જોઈએ અને પીએસઆઈ માટે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ હવે વાત કરીશું પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરમાં વયની વયમર્યાદા માટેની સૂચનાઓ બરાબર જે અહીંયા તમે જોઈ શકો છો જે અલગ અલગ બરાબર અનુસૂચિત જાતિ છે એસટીએસસી ઓબીસી ઈડબ્લ્યુએસ માટે મહિલા ઉમેદવારો માટે અહીંયા જે છે એ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ છૂટછાટ આપવામાં આવે છે માજી જે સૈનિકો છે બરાબર એમના માટે એક વખત તમારે વિડીયો એવું હોય તો વિડીયોને સ્ટોપ કરીને તમારે જોઈ લેવાનું રહેશે આગળ આપણે જોઈએ પીએસઆઈ કેડર લોકરક્ષકની કેડર માટેની સૂચનાઓ એટલે કે તમારે કમ્પ્યુટર જ્ઞાન હવે કમ્પ્યુટર જ્ઞાનની આપણે ચર્ચા કરીએ તો શું કહેવા માંગે છે તો અહીંયા જો જોવા મળશે બરાબર કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકારમાં યુનિવર્સિટીમાં તમારે સંસ્થામાંથી કમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ એટલે કે મિત્રો એવું કહેવા માંગે છે કે તમારે જો ડિપ્લોમા ડિગ્રી કે કોઈ બી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ એ બી વેલિડ છે બરાબર એના સિવાય તમારે ધોરણ દસ અને ધોરણ બારમાં કમ્પ્યુટર વિષય છે તો આ જે છે એ તમારે વેલિડ રહેશે બરાબર ધોરણ દસ પાસ દસ અને બારમાં જો તમારે કોમ્પ્યુટર વિષય છે તો તમારે પ્રમાણપત્રની જરૂર નથી અહીંયા ક્લિયરલી અહીંયા તમને જોઈ શકો છો બરાબર તો આગળ આપણે જોઈએ તો અહીંયા શારીરિક જે ધોરણો છો બરાબર એના વિશે માહિતી લઈએ તો અહીંયા તમને જોવા મળશે બરાબર કે પુરુષ ઉમેદવારો તો પુરુષ ઉમેદવારો જે છે બરાબર વર્ગ અહીંયા જોવા મળશે ઊંચાઈ સેન્ટીમીટર છાતી ફૂલા વહીવટની અને ફૂલાવેલી તો તેમાં આપણે જોઈએ તો અહીંયા લખેલું છે બરાબર મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે બરાબર તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે એકસો ને બાસઠ ફૂલે વહીવટની છાતી તમારે અગ્યાસી અને ફુલાવેલી ચોર્યાસી અનુસૂચિત જનજાતિ સિવાયના બરાબર ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે એટલે કે જે છે બરાબર ઓબીસી છે ઇડબ્લ્યુ છે પછી જનરલ કેટેગરીના ઉમેદવારો છે બરાબર તો એસટી છે તો આ બધા ઉમેદવારો છે એમના માટે જે છે એ હાઈટ જે એટલે કે ઊંચાઈ તમારી રહેશે એકસો પાંસઠ ફૂલા વગની છાતી રહેશે ઓગણસી અને ફુલાવેલી રહેશે ચોર્યાસી તો આ ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો તમારે પાંચ સેન્ટીમીટર થવો અનિવાર્ય છે બરાબર હવે આપણે મહિલાઓ વિશે વાત કરીએ બરાબર મહિલાઓની શારીરિક જે છે એ શું રહેશે તો અહીંયા મહિલા ઉમેદવારો માટે જોઈએ તો વર્ગ અને ઊંચાઈ સેન્ટીમીટરમાં તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો બરાબર એમની જે રહેશે એકસો પચાસ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ એટલે કે એસટી ઈડબ્લ્યુ એસ ઓબીસી જનરલ માટે એકસો પંચાવન અહીંયા હાઈટ રહેશે આ જે છે એમની શારીરિક બરાબર શારીરિક જે ક્રાઇટેરિયા છે અહીંયા તમને જોવા મળી રહેશે આ મિત મિત્રો છે બરાબર આ વસ્તુ છે એ અહીંયા ક્લિયરલી લખેલું છે કે ઉમેદવારો નીચે જણાવેલ પૈકી એક કે વધારે શારીરિક ખામી ધરાવતા હશે તો આ શારીરિક અયોગ્ય ગણવામાં આવશે બરાબર આમાંથી તમારે જે છે બરાબર કોઈ બી વસ્તુ હોવું જોઈએ નહીં એટલે કે કેળા બરાબર ફૂલેલી છાતી ત્રાંસી આંખ સપાટ પગ બરાબર કાયમી અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ સઢેલા દાંત એટલે કે પાયોરિયા બરાબર આ રીતે છે હોવું જોઈએ નહીં એક ઇમ્પોર્ટેડ એ છે બરાબર રંગ અંધત્વ એક વખત તમારે જે છે એ રંગ અંધત્વ માટેનું એક બુક આવે છે બરાબર અલગ 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 તો એક વખત તમારે આ જે છે બુક વાંચી લેવાની આ જે રોગ છે એ અનુવંશિક રોગ છે બરાબર ઘણા બધા મિત્રોમાં આ જોવા મળે છે એક વખત તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે જો ના હોય બરાબર તો ઓનલાઈન પણ તમને જે છે એ પીડીએફ જોઈ જોવા મળશે એક વખત તમારે આને પણ વાંચીને જોઈ લેવાનું છે જેનાથી તમને જે છે ક્લબ કલફ બ્લાઇન્ડનેસ રહી નહીં અને તમે ક્લિયરલી તમે જોઈ શકશો જો તમને ક્લબ લાઈનેસ હોય બરાબર એ અનુવંશિક બીમારી છે જેનેટિક બીમારી છે જેની બરાબર કોઈ દવા નથી અને તમે સારી બી મહેનત કરો છો બરાબર ફિઝિકલી કમ્પ્લીટ કરો છો જ્યારે મેડિકલ આવે ત્યારે તમે ફેલ થાવ બરાબર એવું રાખવાનું નથી તો એ તમારે આ બધા જ ક્રાઇટેરિયા તમારે ક્લિયર કરી દેવાના છે હવે આપણે આગળ વાત કરીએ તો ફી વિશે ચર્ચા કરીશું મિત્રો તો અહીંયા ફીમાં બરાબર જે તમને અહીંયા જોવા મળશે તો શું કહેવા માગે છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેન્ક સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે ઈડબ્લ્યુએસ બરાબર શીડ્યુલ ટ્રાઇબલ અને એજ્યુકેશન બેકવર્ડ ક્લાસીસ એટલે કે એસટીએસસી ઓબીસી તથા માજી સૈનિક ઉમેદવારોને ફી ભરવાની રહેતી નથી બરાબર આ જે છે એ માત્રને માત્ર જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ફી રહેશે એની સિવાય બરાબર અહીંયા ઈડબલ્યુએસ સિડ્યુલ સિડ્યુલ ક્લાસ બરાબર એના બાદ તમારે સીડ્યુલ ટ્રાઇબલ સોશિયલ એન્ડ એજ્યુકેટેડ બેકવર્ડ ક્લાસ એટલે કે એસટી એસટીએસસી ઓબીસી અને મેજિસનિક માટે ફી ભરવાની નથી અહીંયા ક્લિયરલી લખેલું છે આ જે છે એ એ ઉમેદવારો માટે ફ્રી ઓફ છે અહીંયા પીએસસી પીએસઆઈ કેડર માટે સો રૂપિયા છે લોકરક્ષક કેડર માટે સો રૂપિયા અને પીએસઆઈ અને એલઆરડીમાં બંનેમાં ફોર્મ ભરવા માગે છે તેમના માટે બસો રૂપિયા ફીઝ છે બરાબર એની સિવાય જે કા અનામત વર્ગના જે ઉમેદવારો છે એમના માટે ફી નથી તો આ જે છે બરાબર તમને જે છે એ ફીઝનો ક્રાઇટેરિયા તમને આપી દીધો હવે આપણે આગળ જોઈશું બીએસઆઈ કેડરની પરીક્ષાના ચરણો શું છે તો અહીંયા તમને ફર્સ્ટ સ્ટેજ બરાબર ફિઝિકલી ટેસ્ટ ક્વોલિફાઈડ તમારે કરવાનું રહેશે એના બાદ તમારે સેકન્ડ સ્ટેજ આવશે મેન્સ એક્ઝામ બરાબર તો આ બે તમારે જોશે એ ક્રાઇટેરિયા રહેશે એના બાદ લોકરક્ષક કેડરની પરીક્ષાના ચરણો જોઈએ એટલે કે લોકરક્ષકની જે ભરતી છે એના તો ફર્સ્ટ સ્ટેજમાં તમારે ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈડ કરવાનો રહેશે એના બાદ સેકન્ડ સ્ટેજ જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપ તમારે રહેશે બરાબર તો આગળ આપણે જોઈએ તો આ બે તમને ક્લિયર થઈ ગયા હશે હવે પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી વિશે જોઈએ તો પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની પરીક્ષાના નિયમો જણાવ્યા મુજબ શારીરિક કસોટી ધોરણ એક સરખા જ રાખવામાં આવેલ છે એટલે કે જે બી તમારી જે ક્રાઇટેરિયા છે બરાબર ફિઝિકલ માટે તો એ સહેમત છે જે પીએસઆઈ અને લોકરક્ષકમાં જેથી ઉમેદવારોના બંને માટે પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર ઓનલાઈન એપ્લિકેશનમાં બુથ પીએસઆઈ તરીકે જો અરજી કરે તો તે બંને ભરતી માટે લાયક હોય પણ એક જ શારીરિક કસોટી આપવાની રહેશે જે પણ ઉમેદવારો બરાબર ઓનલાઈન એપ્લિકેશનમાં બુથ પીએસઆઈ એલઆરડીમાં ફોર્મ ભરે છે એને ખાલી માત્ર માત્ર એક જ વખત એક જ વખત એમને જે છે એ ફિઝિકલ આપવાની રહેશે જો ક્વોલિફાઈડ કરે છે તો એ પીએસઆઈ અને એલઆઈડીમાં બંનેમાં ક્વોલિફાઈડ થાય છે બરાબર તો આ તમારો જે છે એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે હવે આપણે ફિઝિકલી ટેસ્ટ બરાબર છે ક્વોલિફાઈડ ટેસ્ટ છે એમાં આપણે ચર્ચા કરીશું તો તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જશે શારીરિક કસોટી યોજાશે બરાબર જે દોડ રહી છે અહીંયા દોડ તમારે પુરુષો માટે પાંચ હજાર મીટર જે બરાબર એટલે કે પાંચ કિલોમીટર વધુમાં વધુ તમારે પચીસ મિનિટની અંદર દોડ પૂરી કરવાની રહેશે મહિલાઓ માટે સોળસો મીટર દોડ વધુમાં વધુ નવ બરાબર સાડા નવ મિનિટમાં તમારે પૂરી કરવાની રહેશે એક સર્વિસમેન માટે ચોવીસો મીટર જે વધુમાં વધુ સાડા બાર મિનિટમાં એમને ક્લિયર કરવાની રહેશે આ જે છે એ દોડ માટેનું બરાબર ક્રાઇટેરિયા હતો હવે આપણે આગળ વાત કરીએ તો પીએસઆઈ કેડરની ભરતી માટે જરૂરી સૂચના શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ ઇઝિબલી ઇન્ફેસિટી ટેસ્ટ અને શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ માટે ઉત્તર્ણ થનારું તમામ ઉમેદવારો પીએસઆઈની કેડર અને સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામ બોલાવવામાં આવશે અહીંયા સેકન્ડ સેકન્ડ સ્ટેજ મેન્સ મેન એક્ઝામની વાત કરીએ તો અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર કે ધ મેન એક્ઝામિનેશન સેલ્ફ બી થ્રી હંડ્રેડ માર્ક્સ કન્સિસ્ટન્સ ટુ પેપર્સ ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ અને અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે તમારા જે છે એ એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત પરીક્ષા રહેશે ધ સિલેબસ અને સેરીઝિસ એન્ડ માર્ક ઇચ પર પેપર અંડર બરાબર અહીંયા જે પેપર છે એ અહીંયા તમને જોવા મળ્યા છે પેપર વન અને પેપર ટુ જનરલ સ્ટડીઝ બરાબર એમસીક્યુ બસો માર્કના તમારે રહેશે અને ત્રણ કલાકનો સમય રહેશે નંબર બે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટુ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે આ જે છે એ તમારે લેખિત પરીક્ષા રહેશે જેમ સો માર્કનું રહેશે અને ત્રણ કલાકનો સમય રહેશે ટોટલ તમારે ત્રણસો માર્કનું પેપર અને છ કલાકનો સમય રહેશે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો પેપર વન એટલે કે જનરલ સ્ટડીઝ એમ સીક્યુ વિશે તો ઇટ સેલ કોન્સીસ્ટ ટુ પાર્ટ્સ ઓફ પાર્ટ વન એન્ડ પાર્ટ બી પાર્ટ એમાં વાત કરીએ તો સો માર્ક તમારે રહેશે બરાબર એમાં સો માર્કના એમસીક્યુ રહેશે મેક્સિમમ તમારે ક્વોલિફાઈડ થવા માટે તમારે ચાલીસ પર્સન્ટ હોવા જોઈએ નેગેટિવ માર્કિંગ તમારે ઝીરો પોઈન્ટ પચીસ બરાબર અને ઈ ઓપ્શન જ્યારે તમે કરો છો તો આ માર્ક તમારા પાસે નહીં હવે આપણે સિલેબસની વાત કરીએ તો પાર્ટ એમાં સિલેબસ રહેશે તમારું રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રે ઇન્ટરપ્રેઝન્ટેશન્સ પચાસમાં અને ક્વોટિટિવ એપ્ટિટ્યૂડ તમારી રહેશે પચાસ એટલે કે કુલ તમારું જે છે એ સો માર્કનું પેપર રહેશે હવે આપણે વાત આગળ કરીએ તો પાર્ટ બીમાં સો માર્કનું પેપર સો એમસીક્યુ રહેશે મેક્સિમમ તમારે ક્વોલિફાઈડ થવા માટે ચાલીસ પર્સન્ટ નેગેટિવ માર્કિંગ તમારે ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન અહીંયા મળવાપાત્ર છે જે કરશો તો તમને ઝીરો માર્ક છે બરાબર માર્ક જે છે એ તમારા કપાય નહીં સિલેબસની વાત કરીએ તો અહીંયા ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયન એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ પચીસ માર્ક હિસ્ટ્રી જીઓગ્રાફી એન્ડ કલ્ચર હેરિટેજ પચીસ માર્ક કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ પચીસ માર્ક એન્ડ ઇન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક તમારે પચીસ માર્ક એટલે કે કુલ જે છે એ તમારે સો માર્કનું પેપર અહીંયા પૂછાશે બરાબર તો આ છે એનું સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો બરાબર જે તમારા માર્ક છે ઝીરો પોઈન્ટ પચીસ જો ખોટા પડે છે તો કપાત રહેશે આ જે છે એ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન રહેશે એટલે કે એમસીક્યુ ટાઈપના તમારે પેપર રહેશે અને ઈ ઓપ્શન જો સિલેક્ટ કરો છો તો તમારા જે માર્ક છે એ કપાય નહીં પેપર ટુની વાત કરીએ તો ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટુ ડિસ્ક્રિપ્ટિવ બરાબર જે તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે લેખિત પરીક્ષા રહેશે જે સો માર્ક ત્રણ કલાકનું પેપર રહેશે એટલે કે એકસો એંસી મિનિટનું તો પેપર એમાં વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ એન્ડ સ્કિલ ગુજરાતી ભાષા કૌશલ્ય બરાબર એસે એકસો પાત એકસો પચાસ વર્ડમાં બરાબર પછી પેસેસ રેટિંગ પછી કોમ્પ્રિઝેશન્સ પછી રિપોર્ટ્સ રેટિંગ એન્ડ લેટર રેટિંગ તો આ જે છે એ બરાબર એ એઝ એ તમારે ત્રીસ અને બીજા દસ દસ માર્કનું પૂછાશે આગળ આપણે જોઈએ પાઠ બીમાં તો આ જે છે એ તમારે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં એટલે કે અંગ્રેજી ભાષાનું રહેશે બરાબર પ્રેઝિસ વેટિંગ પછી કોમ્પરિઝન્સ એન્ડ ટ્રાન્સલેશન્સ ફ્રોમ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ જે દસ દસ માર્ક બરાબર જે કુલ તમારે સો માર્કનું પેપર રહેશે તો આ રીતે આખીની માહિતી છે બરાબર જે અહીંયા તમને જોવા મળી રહી છે અહીંયા રાષ્ટ્રીય જે યુનિવર્સિટી છે બરાબર અને તમે જો એનસીસી જો ક્લિયર કર્યું છે બરાબર સી સર્ટિફિકેટ છે તો એ ઉમેદવારોને બે માર્ક બરાબર જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે અને એના બાદ જો તમે ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા જો તમે રક્ષા શક્તિમાંથી કર્યું છે તો અહીંયા એક વર્ષ માટે પાંચ ગુણ બે વર્ષ માટે નવ ગુણ ત્રણ વર્ષ માટે બાર ગુણ અને ચાર વર્ષ માટે પંદર ગુણ મળવાપાત્ર છે તો આ રીતે આખી એની માહિતી છે બરાબર જે અહીંયા તમને જોવા મળી રહી છે આગળ આપણે જોઈએ બિન અત્યારે પોલીસ અને સબ ઇન્સ્પેક્ટર એટલે કે યુપી યુપીએસઆઈ આ સંપર્ક પસંદગી પામેલા ઉમેદવારોને વર્તમાન હુકમ મુજબના સમયગાળા પાંચ વર્ષનો રહેશે અને આ સમય દરમિયાન તમારે જે સેલેરી છે એ ઓગણપચાસ હજાર છસો રૂપિયાને ના એકત્રિત વેતન મુજબ સરકાર સ્ત્રીની જોગવાઈ અને બીજા ભથ્થા નક્કી કરેલ જે મુજબ વેતન જે છે એ ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમિયાન સંતોષકારક રીતે તાલીમ અને નોકરી પૂર્ણ કરશે તો જે રીતે પગ ધોરણને નિયમિત નિમણૂક આપવામાં આવશે એટલે કે જે તમારું સેલેરી છે બરાબર ઓગણપચાસ હજાર છસો પીએસઆઈ કેડર માટે છે બરાબર તો આ રીતે આખીની માહિતી છે જે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો લોકરક્ષક ભરતીની સૂચના તો શારીરિક કસોટી એટલે ફિઝિકલ ઇન્ફલુએન્સી ટેસ્ટ શારીરિક માપદંડ કસોટી અને ફિઝિકલ એક સ્ટાન્ડર્ડ ટેસ્ટ બરાબર ઉમેદવારો સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ ટાઈપને એમસીક્યુ તમારે રહેશે જે બોલાવવામાં આવશે જે તમારે ક્વોલિફાઈડ કરો છો બરાબર ત્યારે જે છે એક્ઝામ માટે તમને અહીંયા બોલાવશે તો સેકન્ડ સ્ટેજ જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ રહેશે જે ટોટલ જે છે બરાબર પાર્ટ વન અને પાર્ટ ટુમાં રહેશે બસો એમસીક્યુ રહેશે બસો માર્ક રહેશે એ ત્રણ કલાકનું પેપર રહેશે એસી માર્ક છે બરાબર એમ સીક્યુ ચાલીસ તમારે મેક્સિમમ નેગેટિવ માર્કિંગ તમારે ઝીરો પોઈન્ટ પચીસ એ ઓપ્શન આમાં અવેલેબલ રહેશે સિલેબસની વાત કરીએ બરાબર તો આમાં જે છે એ રિઝનિંગ્સ એન્ડ ડેટા ઇન્ટરપ્રિસ ઇન્ટરપ્રિઝન્ટેશન્સ તમારે ત્રીસ માર્ક પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક અને કોમ્પિટિઝન્સ એન ગુજરાતી લેંગ્વેજ તમારે વીસ એટલે કે કુલ જે છે એ એંસી માર્કનો તમારે રહેશે તો આ રીતે આખી એની માહિતી છે બરાબર પાર્ટ બીમાં તમે જોઈ શકો છો એકસો વીસ માર્ક બરાબર અહીંયા જે છે એકસો વીસ એમ ચાલીસ પર્સન્ટ મેક્સિમમ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ નેગેટિવ માર્કિંગ ત્યાં ઝીરો પોઈન્ટ પચીસ એવું ઓપ્શન હોવું જોઈએ તો મિત્રો પાર્ટ બીની વાત કરીએ તો એકસો વીસ માર્ક એકસો વીસ એમસીક્યુ રહેશે ચાલીસ તમારે મેક્સિમમ ક્વોલિફાઈડ થવા માટે આપવાના છે નેગેટિવ માર્કિંગ તમારે ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન આમાં અવેલેબલ રહેશે સિલેબસની વાત કરીએ ટોપિક એન્ડ માર્ક તો અહીંયા ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયન ત્રીસ માર્ક બંધારણ રહેશે છે બરાબર કરન્ટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીસ અને જનરલ નોલેજ તમારે ચાલીસ માર્કનું રહેશે બરાબર હિસ્ટ્રી કલ્ચર્સ હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ગુજરાત એન્ડ ભારત બરાબર તો આ જે છે એ પચાસ એટલે કે કુલ એકસો વીસ માર્કનું તમારે પેપર રહેશે આ જે છે એ મલ્ટિપલ ચોઈસ એમસીક્યુમાં રહેશે એક માર્ક તમને જે બરાબર એક ક્વેશ્ચન એક માર્ક તમને મળશે તમારે જે છે માર્ક બરાબર ખોટા પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપાત થશે તો આ રીતે આખી એની માહિતી છે બરાબર જે એનસીસી કરે છે બરાબર થી સર્ટિફિકેટ છે તો એને આપી દેવાનું છે જે બે માર્ક મળવા પાત્ર થશે તો મિત્રો આ હતી માહિતી બરાબર જે તમને આખી સંપૂર્ણ માહિતી આમાં મળી ગઈ હશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એક નંબર વિડીયોમાં આપણે ફરી મળીએ એક નંબર ટૉપિક સાથે તો રજા આપજો નમસ્કાર